नमस्कार, आप जो रहा छो निर्माण न्यूज कार्यक्रम टू ध पॉइंट साथ आपनी समक्ष हूँ छु प्रीति तिवारी। दर्शक मित्रों, एक समय एवो हतो के जारे पीठ नो दुखावो, कमर नो दुखावो, गर्दन नो दुखावो आवा शब्दों आवा दुखावानी जे फरियाद छे ते फक्त मोटी उमरना जे लोको हता तेमने तेमना मोढ़े थी आपने सांभळवा मळती हती। परंतु हवे समय बदलायो छे, लोकोनी जीवनशैली बदलाई छे, बैठाणू जीवन जे रीते थयुं छे ते रीते हवे यूथ में पण 20-30 वर्षनी उमरना जे लोको छे तेमने पण आजकल कमरना दुखावानी समस्या थाय छे, पीठना दुखावानी समस्या थाय छे, गर्दनना दुखावानी समस्या थती होय छे अने आवी घणी फरियादो आजकल खूब वधी छे। आजकल जो हूँ आंकड़ाओनी खास तो वात करूँ तो विश्वभरमां पीठना दुखावाना 1 અબજથી પણ વધારે દર્દીઓ છે। એટલે આની જાગૃતિને લઈને કે શા કારણે આવા દુખાવાઓ થતા હોય છે અને કરોડરજ્જુ સાથે જોડાયેલી જે સમસ્યાઓ છે તેની જાગૃતિ માટે 16 ઓક્ટોબરના રોજ વર્લ્ડ સ્પાઇન ડે એટલે કે વિશ્વ કરોડરજ્જુ દિવસની ઉજવણી થતી હોય છે, ત્યારે આ દિવસના ભાગરૂપે, ઉજવણીના ભાગરૂપે, જાગૃતિના ભાગરૂપે આજે આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છે જેમાં આ સમસ્યાઓથી કઈ રીતે બચવું જોઈએ અને ખાસ યુથને ના પીઠમાં જે આ પીઠબળ હવે નથી રહ્યું તે કઈ રીતે લાવવું તેના પર આપણે ચર્ચા કરી અને આ ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર નીરજ વસાવડા કે જેઓ સિનિયર સ્પાઇન સર્જન છે। આ ઉપરાંત આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર મોનિકા શર્મા, પેઇન સ્પેશિયાલિસ્ટ આપણી સાથે છે। પહેલાં તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। સૌથી પહેલો સવાલ ડૉક્ટર નીરજ આપનાથી શરૂઆત કરીશ, જે રીતે મેં પહેલાં ઇન્ટ્રોડક્શનમાં વાત કરી કે પહેલાંના સમયમાં એવું હતું કે ફક્ત મોટી ઉંમરના જે લોકો છે તેમને કમરનો દુખાવો થતો હતો અથવા પીઠના દુખાવાની સમસ્યાઓ થતી હતી, પરંતુ આજકાલ નાની ઉંમરના જે યુથ છે તેમને પણ આ સમસ્યા થાય છે, તો તેની પાછળનું કારણ શું જુઓ છો? અનમ્યુટ કરશો પ્લીઝ। તો આપનો આ મુદ્દો બહુ જ વ્યાજબી છે કે ઇવન અમારી જે પ્રેક્ટિસની વાત કરીએ છીએ કે પહેલાના સમયમાં જ્યારે 10 વર્ષ પહેલા જે અમે પેશન્ટ જોતા એ અને આજની પેશન્ટ પ્રોફાઇલ આખી ચેન્જ થતી જાય છે। પહેલા ઉંમરલાયક વેર એન્ડ ટેરના જે પણ દર્દીઓ હતા એમને અમારી પાસે વધારે બતાવવા માટે આવતા હતા પ્રોબ્લેમ સાથે, ત્યારે આજે યુથ અને યંગસ્ટર્સનું પ્રમાણ વધતું જાય છે। મારી દ્રષ્ટિએ 2 મોટા કારણો છે આ વસ્તુ થવા માટેના, કદાચ 3 કહી શકીશ, પણ 2 મેઇન કારણો છે કે જે પહેલું કારણ કે આપણે જે લાઇફસ્ટાઇલ આપણી છે એ આપણે સ્થૂળકાય અથવા તો સિડેન્ટરી લાઇફસ્ટાઇલ ઉપર આપણે વધારે ને વધારે ફોકસ કરતા જઈએ છીએ કે ફિઝિકલ એક્ટિવિટીનું પ્રમાણ ઘટતું જાય છે, નજીકમાં જવું હોય તો પણ આપણે લોકો 2-વ્હીલર 4-વ્હીલર ઉપર જઈએ છીએ, ચાલવાનું પ્રમાણ, ફિઝિકલ એક્ટિવિટીનું પ્રમાણ દિવસે ને દિવસે ઓછું થતું જાય છે। તો આ પહેલું કારણ કે જેને કારણે આપણી ઓવરઓલ ફિઝિકલ એક્ટિવિટી ઓછી ને ઓછી થાય છે। બીજું કારણ તમે જુઓ તો ઓવરઓલ સોસાયટીમાં મેદસ્વીતાનું પ્રમાણ વધતું જાય છે, તો એ બહુ જ અગત્યનું છે કે જે બોડીનું પ્રોફાઇલ છે, બોડીની જે હાઈટ છે એ પ્રમાણે દરેક બોડીનું બંધારણ એવી રીતે બનેલું છે કે અમુક કિલો સુધી એ સેફલી લોડ કરી શકે। હવે 60 કિલોનું લોડ કરતો વ્યક્તિ જેનું 60 બોડી જે છે 60 કિલો માટે બનેલું છે, 80 કિલોનું ઓબેસિટી સાથે આવે તો 20 કિલોનું વજન વધારે ઉપાડીને રોજ ચાલે છે, તો જેનું લોડ ક્યાં પડે, લોડ બધું જ સ્પાઇન ઉપર આવે છે, તો એ મેદસ્વીતા સ્થૂળતાનું પ્રમાણ પણ આપણે ઘણું વધતું જાય છે। ત્રીજું મેઇન કારણ છે કે જે આપણો શારીરિક અને માનસિક સ્ટ્રેસ વધતો જાય છે, આપણે જે કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં રહીએ છીએ કે જે અત્યારની જે ડિમાન્ડ છે એમાં જે સ્ટ્રેસનું પ્રમાણ વધતું જાય છે, એ સ્ટ્રેસને કારણે પણ ક્યાંક ને ક્યાંક આપણા સ્નાયુ અને ઓવરઓલ ફિઝિકલ હેલ્થ ઉપર આપણી ઇફેક્ટ આવે છે, અને આ સ્ટ્રેસનું પ્રમાણ તમે જુઓ તો યુથની અંદર, યંગસ્ટર્સની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે, અને અંતમાં કદાચ ક્યાંક ને ક્યાંક વ્યસનો પણ વધતા જાય છે, પાન તમાકુનું સેવન, સિગરેટનું સેવન, સ્મોકિંગ, આ બધાના પ્રમાણ પણ વધતા જાય છે, જેની ડાયરેક્ટ ઇફેક્ટ એ કરોડરજ્જુ અથવા તો સ્પાઇન હેલ્થ ઉપર પડે છે। તો મારી દ્રષ્ટિએ આ 3 કે 4 જે મુખ્ય કારણો છે કે જેને કારણે આખું એક શિફ્ટ થતું જાય છે કે વડીલોમાંથી અત્યારે યુથની અંદર બેક પેઇન અને બેક રિલેટેડ પ્રોબ્લેમના પ્રમાણ દિવસે ને દિવસે વધતા જાય છે। ડૉક્ટર મોનિકા, જ્યારે આપણે આ પેઇનની વાત કરતા હોય, સ્પાઇનને સાથે જોડાયેલા જે પેઇન છે, કમરમાં દુખાવા હોય અથવા ગરદનમાં દુખાવા, કોઈ પણ વ્યક્તિ, યુથ હોય કે પછી કોઈ મોટી ઉંમરના વ્યક્તિ, આ દુખાવા પાછળના કારણો શા માટે દુખાવો થતો હોય છે, એક ઉંમર પછી પણ શા માટે થાય છે, અને યુથમાં જે રીતે અલગ અલગ કારણોની નીરજભાઈએ તો વાત કરી ડૉક્ટર નીરજે કે બેઠાડું જીવન છે, આ ઉપરાંત ઘણા લોકોને મેદસ્વીતાના કારણે પણ દુખાવા થતા હોય છે, પરંતુ દુખાવો કઈ રીતે થાય છે, જે ઇન્ટરનલ પ્રોસેસ છે તે કેવા પ્રકારની હોય છે? દુખાવાના પણ 2 કારણો છે, મેઇનલી એક મસ્ક્યુલર પેઇન જે મસલ્સ રિલેટેડ દુખાવો છે અને બીજું છે સ્પાઇન રિલેટેડ પેઇન।
કે જેમાં સ્પાઇન્સના જોઇન્ટ્સમાં ઘસારો થાય છે, રાઈટ? મસલ્સ પેઇન નું મેઇન કારણ છે જે આજના યુથમાં જોવા મળે છે, એ મેઇન બીજા કારણો સાહેબે બતાવ્યા છે. આ સિવાયના કારણોમાં છે લેક ઓફ એક્સરસાઇઝ, જે નોર્મલ બોડીને એક્સરસાઇઝ મળવી જોઈએ એ સરે કહ્યું પ્રમાણે સેડેન્ટરી લાઇફસ્ટાઇલના કારણે એક્સરસાઇઝ કરતા નથી આજના યુવાનો. બીજું કે એમની જે નોર્મલ રૂટીન લાઇફસ્ટાઇલ છે એ બહુ જ ડિસ્ટર્બ હોય છે. આજકાલના લોકોને રાત્રે લેટ સુધી જવું છે, મીડિયા જોવા છે, લેટ સુધી ઉઠવું છે, એના કારણે એ લોકોની ઊંઘ પૂરી થતી નથી. સવારે અર્લી મોર્નિંગમાં બહાર નીકળીને એક્સરસાઇઝ ના કરવાના કારણે વિટામિન ડી બોડીમાં ઓછું પડે છે, એના કારણે જે સ્પાઇનમાં બોન્સમાં વિટામિન ડી ની હાજરીમાં કેલ્શિયમ એબ્ઝોર્બ થવું જોઈએ એ અપૂરતા પ્રમાણમાં જોવા મળે છે, જેના કારણે બોન વીકનેસ રહે છે, મસલ્સ પણ વીક રહે છે. એટલે કોઈ પણ જાતનો થોડો પણ બોડીને સ્ટ્રેસ પહોંચે એટલે એમને મસલ્સ પેઇન અને બોન પેઇન જલ્દી જ અહેસાસ થાય છે. અને બીજું, આજના લોકો સેન્સિટિવ પણ બહુ છે અને અવેર પણ બહુ છે. થોડું ઘણું પણ પેઇન થાય એટલે એ લોકો સહન નથી કરતા અને તરત ડોક્ટર પાસે પહોંચી જાય છે. જાતે જે પણ થોડી ઘણી એક્સરસાઇઝ થી અને ફિઝિયોથેરાપી થી એ લોકોએ જે પણ રિકવરી થવી જોઈએ એની લોકો રાહ નથી જોઈ શકતા અને તરત એ લોકો ડોક્ટર પાસે પહોંચે છે. બીજું છે જે એમને બોન રિલેટેડ પેઇન છે એમાં યુથમાં, એક તો જ્યારે વધારે પડતું જીમ કરવામાં આવે અને કાં તો વધારે પડતા ટ્રાવેલિંગના કારણે જર્ક આવે એના કારણે સ્પાઇન પર લોડ પડે છે, ત્યારે ગાદી બહાર નીકળી અને પાછળની નસો પર દબાણ આપે છે, અથવા તો જે મણકાના જોઇન્ટ છે એ જોઇન્ટ્સ પર લોડ પડે છે અને જોઇન્ટ્સમાં સોજો આવે છે, ફેસેટલ આર્થરાઇટિસ કહેવાય છે. એના કારણે લોકોને બેક પેઇનનો દુખાવો વધારે રહે છે. આજના લોકોનું જે પણ વર્ક ફ્રોમ હોમ નો જે એમનો વ્યવસાય થઈ ગયો છે એના કારણે લોંગ ટર્મ સિટિંગ નો એમનો વ્યવસાય હોય છે, એટલે કન્ટિન્યુઅસ બેક પર એમને લોડ પડે છે. વચ્ચે વચ્ચે એ લોકોએ એક બે કલાક પછી ઉભા થઈ અને થોડું સ્ટ્રેચિંગ છે કે થોડું મુવમેન્ટ છે એ કરવું જોઈએ, જેના કારણે કન્ટિન્યુઅસ બેકના મસલ્સ પર કે બેકના જોઇન્ટ્સ પર કે ગાદી પર લોડ ના રહે. અને બીજી વસ્તુ છે જે ઉંમરવાળા લોકોમાં જોવા મળે છે, જે મૂળ કારણ છે એ છે કે ઉંમર સાથે વધતો જતો ઘસારો અને સ્પાઇનલ કેનાલને સાંકડું થવું, કે ઘસારાના કારણે લિગામેન્ટ્સ છે કે મસલ્સ છે જાડા થાય છે, ગાદી બહાર નીકળે છે, ઘસારાના કારણે નાની નાની હાડકી બને છે, એટલે સ્પાઇનલ કોર્ડની આજુબાજુની જે કેનાલ કહેવાય જેમાંથી કોર્ડ પસાર થઈ રહ્યું છે, જેમાંથી ચેતાતંતુઓ નીકળે છે શરીરની, એનો માર્ગ સાંકડો થાય છે, જેને કહેવાય કેનાલ સ્ટીનોસિસ, જે મેજોરિટી ઓફ ધ પેશન્ટ મોટી ઉંમરના લોકોમાં જોવા મળે છે. એના કારણે લોકોને બેક પેઇન અને જે રેડિક્યુલર પેઇન સાયટિકા કહેવાય છે, કે પગમાં પેઇન થાય છે કે હાથમાં પેઇન થાય છે, એ એનું મૂળ કારણ છે. હોય તેનું જો આપણે જાણવણી ન કરી શકીએ, તેની સ્વાસ્થ્ય સારી ન હોય, તો બીજા કયા કયા સાઇડ ઇફેક્ટ્સ હોય છે, બીજી કઈ કઈ જગ્યાઓ પર તેના કારણે અસર પડી શકે છે? સ્પાઇન, આમ તમે જુઓ તો આપણે જે પ્રાઇમેટ એટલે આપણા પૂર્વજોની જે આપણે વાત કરીએ છીએ કે માણસ સીધો ચાલતો હતો, પેલા આપણે ચાર પગે ચાલતા હતા, જે રચનામાં ફેર થયો કે જેને કારણે આપણે બે પગે ચાલતા થયા, અપરાઇટ પોસ્ચરમાં ચાલતા થયા, એનું કારણ મૂળ સ્પાઇનનું કર્વેચર ચેન્જ છે. કે જે રીતે જે તમે પ્રાઇમેટ્સની વાત કરો કે વાંદરાઓની વાત કરો, તો એ કર્વ સ્મૂધ કર્વે હતો, એની બદલે સ્પાઇનની અંદર નેકની અંદર અલગ કર્વ આવ્યો, છાતીના ભાગમાં અલગ કર્વ આવ્યો અને લોઅર બેકમાં અલગ કર્વ આવ્યો. એ કર્વને કારણે જે સેન્ટર ઓફ ગ્રેવિટીનું જે સંતુલન આવ્યું એને કારણે આપણે અપરાઇટ પોસ્ચરમાં ચાલતા થયા. એટલે એ એ બહુ સ્વાભાવિક છે કે અત્યારે તમે જુઓ તો આપણે જે પણ એક્ટિવિટી કરીએ છીએ ઓર આપણી લાઈફ છે એ સ્પાઇન સાથે જોડાયેલી છે. સો જ્યારે સ્પાઇન અનહેલ્ધી હોય, સ્પાઇનની હેલ્થમાં પ્રોબ્લેમ હોય, તો એ એ કેવું અઘટિત છે કે તમે જ્યાં કોઈ પણ શરીરના અંગ અથવા તો તમારી ડેઈલી એક્ટિવિટી ઉપર એની ઇમ્પેક્ટ આવવાની છે. સૌથી પહેલું તમારે બેક પેઇન થતું હોય એને કારણે તમારા ધીમે ધીમે મસલ જે છે એ વીક થવા માંડે, મસલની અંદર નબળાઈ આવવા માંડે. ઇવન જો બહુ જ અતિશય સમય પ્રમાણમાં જો સ્પાઇનની અંદર પ્રોબ્લેમ આવે તો ઇવન યુરિન અને પેશાબનો કાબુ જતો રહે એવું પણ બની શકતું હોય છે. સાથે સાથે હાથમાં ખાલી ચડવી, હાથનું કામકાજ ઓછું થઈ જવું, બેલેન્સ ના રહેવું, તમારા મસલ અને પગ તમારા જે મગજ જે સંદેશા પહોંચાડે છે એ સંદેશા અલગ રીતે અથવા તો ઓછા પ્રમાણમાં પહોંચાડે, જેને કારણે તમારું શરીરનું ઓવરઓલ કોર્ડિનેશન છે એ જતું રહે, આ બધા જ ચિહ્નો એને કારણે થઈ શકે છે. સાથે સાથે સ્પાઇનને કારણે જે તમારું એક્ટિવિટી રિસ્ટ્રિક્શન આવે એના પ્રોબ્લેમને કારણે એની સાથે સંકળાયેલા બીજા મેડિકલ ઇસ્યુ પણ શરૂ થઈ શકે છે. જેમ કે તમે લોંગ સમય સુધી પથારી વર્ષ રહ્યા, લોંગ સમય સુધી તમે તમારી ડિસેબિલિટી એવી આવી કે જેથી તમારું એક્ટિવિટી લેવલ ડાઉન થઈ ગયું, તો તરત જ તમારા હાડકા નબળા પડવા માંડે, હાડકા નબળા પડવા માંડે એને કારણે હાડકામાં ફ્રેક્ચર થવાની શક્યતા વધી જાય. એની સાથે સાથે તમારું જે
પથારી વર્ષ પણ છે, અથવા તો તમારી એક્ટિવિટી લેવલ જે ઓછું થયું છે એને કારણે તમારી નોટ ઓનલી હાર્ટ પણ લંગ પણ નબળું પડવા માંડે, તમારા હૃદયરોગના પ્રમાણ વધવા માંડે. ઇવન એવું માનવામાં આવે છે કે જો તમે બેડરિડનેસ તમારી વધે તો તમારી બ્રેઇનની એક્યુટી અથવા તો બ્રેઇનનું જે સતર્કતા છે એ સતર્કતા પણ નબળી પડવા માંડે છે. એટલે એક સ્પાઇન નબળી પડવાને કારણે જે આપણી મોબિલિટી રિસ્ટ્રિક્ટ થાય છે, એ મોબિલિટીના રિપરકશન્સ એટલા બધા છે કે માણસનું જીવન છે એ જીવન બદતર કરી શકે છે. જી બિલકુલ ડૉક્ટર મોનિકા, જ્યારે આપ વાત કરી રહ્યા હતા, આપે જણાવ્યું કે ઘણા લોકો હવે પેઇન નથી બરદાસ્ત કરી શકતા અને ડાયરેક્ટ ડૉક્ટર પાસે જતા હોય છે. ઘણીવાર તો લોકો જાતે જ પેઇન કિલર લઈ લેતા હોય છે, ડૉક્ટર પાસે જતા પણ નથી. અને ઘણા લોકો તો એવા છે આપણા ભારતમાં ખાસ કરીને, આવી સમસ્યાઓને એ લોકો સિરિયસ ગણતા જ નથી. પીઠમાં દુખાવો થતો હોય અથવા કમરમાં દુખાવો થતો હોય તો નેગ્લેક્ટ કરતા હોય છે, ડૉક્ટર પાસે જવાનું ટાળતા હોય છે. તો આ કેટલું ગંભીર સાબિત થઈ શકે છે? જો જ્યારે સિરિયસલી આ પ્રોબ્લેમ હોય છે પેશન્ટ, ત્યારે હંમેશા એ જ કહેવામાં આવે છે કે ઓવર ધ કાઉન્ટર મેડિસિન્સનો યુઝ ના જ કરવો જોઈએ. ઘણા પેશન્ટને એવી આદત હોય છે, એકવાર ડોક્ટરને કન્સલ્ટ કરે પછી પેઇનમાં રાહત થઈ જાય, પછી જ્યારે ફરી દુખાવો આવે ત્યારે જાતે જાતે ઓવર ધ કાઉન્ટર જઈ સેમ પ્રિસ્ક્રિપ્શન બતાવી અને પેઇન કિલર લેતા હોય છે. અગેન એન્ડ અગેન એનસેડ્સ પ્રકારની જે દવાઓ કહેવાય, નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી મેડિસિન્સ, જો એ લાંબા સમય સુધી લેવામાં આવે ડોક્ટરના ગાઈડન્સ વગર, તો એ કિડનીને અને હાર્ટને મોટું નુકસાન પહોંચાડતી હોય છે. ઘણા પેશન્ટ છે જે 3-4 મહિના સુધી આવી લાંબી દવાઓ લઈ અને પછી ક્રિએટિનિનના હાઈ લેવલ સાથે, એટલે કે કિડનીના ડેમેજ સાથે, જાતે પેઇન મેડિસિન્સ લેવી. બીજું કે જે લોકો એને નેગ્લેક્ટ કરે છે, ખાસ કરીને જે લેડીઝ છે ઘરની, કે જે લોકો ઘરના કામમાં કે પોતાના ફેમિલીને પ્રાયોરિટી આપીને પોતાનું ધ્યાન નથી રાખતા, ખાસ કરીને ખાવા પીવામાં ધ્યાન ના રાખે અને જે કેલ્શિયમ અને વિટામિન્સ ની કમી થાય, બીજું કે ડોક્ટર પાસે જવાનો ટાઈમ નથી કે ફ્રી નથી પડતા, એમ કરીને આગળની એમની ટ્રીટમેન્ટ ટાળે છે. એ લોકોને એવું થાય છે કે જ્યારે આ પેઇન અગર મસલ્સ નું છે અને જો ક્રોનિક પેઇનમાં કન્વર્ટ થાય છે તો એ આગળ જઈને એમની ટ્રીટમેન્ટ બહુ જ લાંબી થાય છે. પછી જયારે એમને મેડિસિન કે ફિઝિયોથેરાપી કે એક્સરસાઇઝ સમજાવવામાં આવે તો એ પ્રકારનું જે પ્રાઇમરી ટ્રીટમેન્ટ છે એમને અસર નથી કરતી. ઘણી વાર ગાદી ઘસાઈ જાય કે મણકા ઘસાઈ જાય તો ઓપરેશનનો સ્ટેજ આવી જાય, ત્યાં સુધી એ આ લોકો પેઇનને સિરિયસ લેતા નથી. સરે કહ્યું એ પ્રમાણે ઘણી વાર પગમાં નબળાઈ આવે છે કે જેમ કહેવાય કે સુન્ન થઈ જાય છે કે પગ ભારે ભારે થઈ જાય છે, એ વસ્તુ ઘણી વાર ગામડાના આજુબાજુના દૂરના પેશન્ટ્સ આવે છે એ લોકો એટલી સિરિયસ કમ્પ્લેન સાથે આવે છે કે પછી જો ઇમિડિયેટલી એ લોકો ઓપરેશન માટે ના જાય તો બાઉલ બેડરને નુકસાન થાય કે પગમાં પેરાલિસિસ થાય, એ પ્રકારની ગંભીર સમસ્યા થઈ શકે છે જો ટાઈમસર પગલાં લેવામાં ના આવે તો. સમયસર જાણવણી ન કરી અને આપણે સિરિયસલી ન લઈએ તો વિકલાંગતા પણ આવી શકે છે કોઈ પણ વ્યક્તિમાં. એટલે આ ખૂબ જરૂરી છે કે નાની નાની સમસ્યાઓને પણ આપણે હવે સજાગ થઈએ, તેને લઈને ડૉક્ટરનો કન્સલ્ટ કરીએ અને વ્યવસ્થિત કન્સલ્ટ કરીએ. કારણ કે જે રીતે આપણે વાત કરી કે એકવાર દવા લઈ લીધી પછી જાતે જ દવા કરવાનું ઘણીવાર જે છે તે દર્દી શરૂ કરી દેતો હોય છે, તો આ ખૂબ ખતરનાક બાબત છે, તેને લઈને જાગૃત થવાની ખૂબ જરૂર છે. ડૉક્ટર નીરજ, હવે નાની નાની ટેવ્સની જો વાત કરીએ, કારણ કે આ સમસ્યા ઘણા લોકોને નથી પરંતુ જે રીતે લોકોની જીવનશૈલી બદલાય છે, આજકાલ યુથનું કામ જે છે તે વધારે બેઠાડું જીવન થઈ ગયું છે, બેસીને કોમ્પ્યુટરની સામે જ કામ કરવાનું હોય છે, તેના કારણે પણ ઘણીવાર આ સમસ્યા વધી જતી હોય છે. તો શું કરવું જોઈએ કે જેથી આ સમસ્યાથી આપણે બચી શકીએ? બહુ અગત્યનો મુદ્દો દરેક જણાએ સમજવાની જરૂર છે અને કોઈ પણ ઉંમરના લોકોએ સમજવાની જરૂર છે. WHO એવું કહે છે કે વોટ ઇઝ હેલ્થ. આપણે હેલ્થની ડેફિનેશન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવી રીતે આપે છે કે હેલ્થનો મતલબ એવો નથી કે આપણામાં શરીરમાં રોગ નથી, ઓર ખાલી રોગ વગરનું શરીર હોવું એટલે હેલ્ધી હોવું જરૂરી નથી. WHO ની ડેફિનેશન એવી છે કે હેલ્થ ઇઝ નોટ જસ્ટ બીઈંગ ફ્રી ફ્રોમ ડિઝીઝ બટ ઓલ્સો બીઈંગ હેલ્ધી મેન્ટલી એન્ડ ફિઝિકલ અને સોશિયલી. એટલે તમે સોશિયલ, મેન્ટલ અને ફિઝિકલ ત્રણે ત્રણ હેલ્થ જ્યારે ભેગી થાય ત્યારે તમે એને હેલ્ધી કહી શકાય. સો આ ત્રણે ત્રણ વસ્તુની અંદર સારી હેબિટો કેળવવી એ ખૂબ જરૂરી છે. સોશિયલ કઈ રીતે? કે તમે તમારા સમાજની અંદર, તમે સમાજની સાથે કનેક્ટેડ રહો. તમે ફોન, તમે સોશિયલ મીડિયા અને જેમ મેડમે કીધું એ રીતે બધા તમારા ઓનલાઈન OTT પ્લેટફોર્મ્સ ને બધાના મૂવીઝ ઉપરથી બહાર નીકળી ખરી દુનિયામાં પણ સાથે રહી અને કનેક્ટ એકબીજા સાથે રાખશો, તેના કારણે સોશિયલ વેલબીંગ ઇમ્પ્રુવ થશે. ફિઝિકલ વેલબીંગ તમે કેવી રીતે ઇમ્પ્રુવ કરી શકો છો? કે WHO જ રેકમેન્ડ કરે છે કે દરેક વ્યક્તિએ વીકલી એક વીકની અંદર 150 મિનિટ
150 મિનિટ જેટલું વિગરસ એક્સરસાઇઝ કરવી જરૂરી છે, એરોબિક એક્સરસાઇઝ કરવી જરૂરી છે, જે સાયકલિંગ હોય, સ્વિમિંગ હોય, બ્રિસ્ક વોકિંગ હોય, રનિંગ હોય, જે આપણને ફાવે એ પ્રમાણે. વીકલી 150 મિનિટનો મતલબ એવો થાય છે કે રોજની 30 મિનિટની એક્સરસાઇઝ થવી જરૂરી છે. બને ત્યાં સુધી જે યંગ છે એ લોકોએ એલિવેટર્સ અથવા તો લિફ્ટ વાપરવાનું ઓછું કરી, જે 2-3 માળ ચડવાનું થાય એ ચડવાનું રાખવું જરૂરી છે, જેથી કરીને બોડી સર્ક્યુલેશન જ મેન્ટેન નથી થતું, મસલ પણ સ્ટ્રોંગ રહે છે તમારે. સાથે સાથે ત્રીજું ઇઝ સાયકોલોજિકલ વેલબીંગ. સ્ટ્રેસ થી કદાચ દૂર રહેવું શક્ય નથી, પણ સ્ટ્રેસ ને કેવી રીતે હેન્ડલ કરવું એ શીખવાની દરેક વ્યક્તિએ જરૂર છે. સ્ટ્રેસ વગરની લાઈફ શક્ય નથી કદાચ આજના સમયમાં, પણ સ્ટ્રેસ ને હેન્ડલ કરવું એ આપણા હાથમાં છે. તો તો ફિઝિકલ, સોશિયલ અને મેન્ટલ એની હેલ્ધી હેબિટ જો આપણે કેળવવામાં આવે, આપણે એક્ટિવ રહીએ લાઈફમાં, બને ત્યાં આપણે ઓપોર્ચ્યુનિટી લઈએ કે રિમોટ થી ટીવી ચાલુ કરવાને બદલે ઊભા થઈ ક્યાંક જઈને પંખા લાઈટ સ્વિચ બધાને ચાલુ કરી, જે નાની નાની જે વસ્તુ છે જ્યાં ફિઝિકલ એક્ટિવિટી થઈ શકે છે, એ કરવાની હેબિટને આપણે ઇમ્બાઇબ કરીએ આપણી લાઈફની અંદર, તો આપણે ઓવરઓલ સ્પાઇન જ નહીં દરેક શરીરના અંગને હેલ્ધી કરી શકીએ છીએ. મોનિકા, સ્પાઇનને હેલ્ધી રાખવા માટે, કારણ કે આ વખતનું જે ઉજવણી જ્યારે થઈ રહી છે સ્પાઇન ડેની, તેની થીમ પણ એ છે કે મૂવ યોર સ્પાઇન. તો એને એનો અર્થ શું છે પહેલા તો એ સમજાવો, અને કઈ રીતે સ્પાઇનની હેલ્ધી આપણે રાખી શકીએ, ખાસ કરીને યુથ. સ્પાઇનને હેલ્ધી રાખવા માટે સૌથી જો મેઇન કારણ જે વસ્તુ કરી શકાય છે એક્સરસાઇઝ, જે પ્રમાણે સરે કહ્યું પ્રમાણે બ્રિસ્ક વોકિંગ કે વોકિંગ કે સ્વિમિંગ કે રનિંગ, રાઈટ. જે આજકાલના યુથ છે જીમની પાછળ પડ્યા છે બ્લાઇન્ડલી, એ તો સ્ટ્રિક્ટલી એવોઇડ કરવું જોઈએ. જીમિંગ છે કે પછી રનિંગ ઓન ધ ડેસ, જે લોકો જીમમાં જઈને રનિંગ કરે છે એની બદલે ફ્લેટ સરફેસ પર બહાર રસ્તા પર કે ગાર્ડનમાં તમે ચાલી કે દોડી શકો, એ કોઈ પણ ઉંમરની વ્યક્તિ માટે એ એકદમ બરાબર છે. અને એનાથી સ્પાઇન પણ હેલ્ધી રહે છે, સ્પાઇનનો બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થાય છે, મસલ્સ પણ હેલ્ધી રહે છે, રાઈટ. બીજું છે કે જે આપણે બેસવાની જે બધાની આજકાલના જનરેશનની જે બેસવાની પરિસ્થિતિ છે કે લોંગ ટર્મ સિટિંગના કારણે આમ સ્ટૂપ ફોરવર્ડ સ્ટૂપિંગ કરે છે કે મોબાઈલમાં લાંબો ટાઈમ જોવા માટે નેકને નીચે રાખીને જોવે છે, સ્ક્રીન ટાઈમ એમનો વધી ગયો છે, એના કારણે નેક મસલ્સમાં વીકનેસ આવે છે અને નેકના બોન્સ જે છે એમાં ઘસારો ઝડપી બને છે અને એના કારણે નેક પેઇન પણ વધારે થાય. ઓબેસિટીના કારણે જે સ્પાઇન પર બહુ લોડ પડે છે એનું પણ મેઇન કારણ તો સેડેન્ટરી લાઇફસ્ટાઇલ અને લોંગ ટર્મ સિટિંગ જ છે અને લેક ઓફ એક્સરસાઇઝ છે. એટલે એ બધું એવોઇડ કરી અને આપણે સ્પાઇનની હેલ્થ ઇમ્પ્રુવ કરી શકીએ. અને જેમ આપણે મશીનને ચાલુ રાખવા માટે તેલ પૂરવું પડે, એમ આપણે આપણા બોડીના જોઇન્ટ્સને સ્પાઇનને ચાલુ રાખવા માટે એક્સરસાઇઝ રૂપી તેલ પૂરવું જ પડે. એટલે નોર્મલ રૂટીન લાઈફમાં ચાલવા બેસવાથી એ એક્સરસાઇઝ મળતી હોય છે, જે આજકાલના લોકો બધી ઘડિયાળમાં જોઈ અને 10,000 સ્ટેપ પૂરા કરીને એક્સરસાઇઝ થઈ ગયું માને છે, એકદમ ખોટી વાત છે. દરરોજે એટલીસ્ટ 30 to 45 મિનિટ્સ બ્રિસ્ક વોકિંગ, જ્યાં સુધી પરસેવો ના થઈ જાય એટલું ફાસ્ટ ચાલવાનું, જેને દોડવા જેવું કરી શકાય એવું ફાસ્ટ ચાલવું, ત્યારે જ એકચ્યુઅલી એક્સરસાઇઝનો મતલબ બને છે. એટલે સ્પાઇનની જે હેલ્થ છે એ હંમેશા એક્સરસાઇઝથી, રાઇટ પોસ્ચરથી, હેલ્ધી ઇટિંગ અને હેલ્ધી લિવિંગ એ બધી વસ્તુથી જ મેન્ટેન થાય છે. અને ડૉક્ટર નીરજ, જે લોકોને આ સમસ્યા અત્યારે શરૂ થઈ ગઈ છે અથવા ઘણા લોકોને ગંભીર સમસ્યા છે, ભારતમાં ખાસ કરીને સ્પાઇનની સમસ્યાને લઈને કેવા પ્રકારની સારવાર ઉપલબ્ધ છે? ભારતની અંદર અત્યારે એવું કહી શકાય કે આપણે અત્યારે ખરેખર વસુધૈવ કુટુંબકમના યુગમાં જીવી રહ્યા છીએ, જે આપણા માનનીય પ્રધાનમંત્રીની પણ G20ની થીમ હતી. અને તમે જુઓ તો ડિજિટલ યુગમાં આપણે છીએ, એટલે આજે એવું કદાચ માનવું શક્ય નથી કે જે ટ્રીટમેન્ટ કદાચ બહારના ડેવલપ નેશન્સમાં અવેલેબલ છે એ આપણા દેશમાં અવેલેબલ નથી, ઓર આપણે કદાચ ક્યાંક પાછળ છીએ. આઈ થિંક આપણે નેક ટુ નેક જ છીએ અને ઘણા ક્ષેત્રે આપણે ઇનફેક્ટ આગળ પણ છીએ, કેમ કે આપણી પાસે જે પેશન્ટનો નંબરને કારણે જે ડોક્ટરોને અથવા તો મેડિકલ પ્રોફેશનલને જે અનુભવ છે એ અનુભવ બીજા કોઈની પાસે કદાચ દુનિયામાં નથી. તો હું એવું માનું છું કે આપણી પાસે કદાચ દુનિયાની સર્વશ્રેષ્ઠ ટ્રીટમેન્ટ બધા જ સ્ટેટાના લોકો માટે અવેલેબલ છે. ઇવન ગવર્મેન્ટ હોસ્પિટલ્સની અંદર, જે આપણું એવું માનીએ છીએ કે ત્યાં કદાચ થોડુંક પણ ગવર્મેન્ટ હોસ્પિટલ્સની અંદર પણ આજે એટલું જ સુંદર કામ થઈ રહ્યું છે કે જેટલું પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં થતું હોય છે. તો સ્પાઇનની અત્યારની વાત કરીએ તો ટ્રીટમેન્ટ લેવલે હું એવું માનું છું કે જે લોકો સ્પાઇનનો પ્રોબ્લેમ છે, 100 પેશન્ટમાંથી 70-80% પેશન્ટ્સને કોઈ સર્જરીની જરૂર હોતી નથી.
હું એવું માનું છું કે 70% પેશન્ટ જે હોય છે એ લોકો જો પોતાનું લાઇફસ્ટાઇલ ચેન્જ કરે, પોતાની ડે ટુ ડે હેબિટ સુધારે, એક્સરસાઇઝ ફિઝિયોથેરાપી ઉપર ફોકસ કરે અને શોર્ટ કોર્સ જો જરૂર જણાય તો ડોક્ટરના સુપરવિઝનની અંદર દવાનો કોર્સ કરે, તો 70-80% લોકોને સર્જરી વગર સારું કરી શકાય એમ છે. 20% જે દર્દી છે કે જે લોકોને ખરેખર સર્જરીની જરૂર પડે છે, એ લોકોએ માટે નમ્ર વિનંતી છે, હું આપના પ્લેટફોર્મ ઉપરથી કરવા માંગીશ કે સ્પાઇનની સાથે એટલી બધી અશ્રદ્ધાઓ જોડાયેલી છે સર્જરી સાથે કે સર્જરી પછી વ્યક્તિઓ ચાલી શકતા નથી, સર્જરી પછી લાઈફ નોર્મલ રહેતી નથી, જે માનવું ખૂબ જ ભૂલ ભરેલું છે. આજકાલના સાયન્ટિફિક એડવાન્સમેન્ટ સાથે, રોબોટિક સર્જરી સુધી જ્યારે અમે પહોંચી ગયા છીએ, ત્યારે એ એડવાન્સમેન્ટ સાથે સ્પાઇન સર્જરીનો સક્સેસ રેટ પહેલા કરતા ખૂબ જ સારો છે. હું એવું માનું છું કે આજના સમયમાં કોઈ પણ જગ્યાએ સારા એક્સપિરિયન્સ અનુભવી સર્જન પાસે સ્પાઇન સર્જરીનો સક્સેસ રેટ 90-95% સુધી પહોંચી શકાનો છે. 10-1% પેશન્ટ એવા છે કે જે લોકોને એક્સરસાઇઝ અને એનાથી સારું નથી થતું, એ લોકોને મેડમ પાસે પેઇન ક્લિનિક પેઇન ફિઝિશિયન્સ પાસે પણ એનો સારો ટ્રીટમેન્ટ રિસ્પોન્સ મળે છે. સો સ્પાઇનનું સ્પેક્ટ્રમ એવું થયું છે કે 70% પેશન્ટને તમે સર્જરી વગર મટાડી શકો છો, 10-1% પેશન્ટ એવા છે કે જે લોકોને કદાચ પેઇન મેડિસિન્સ અથવા તો પેઇન ઇન્ટરવેન્શનની જરૂર પડે છે, જ્યાં સ્પાઇનમાં, મણકામાં, નસમાં ઇન્જેક્શન્સ આપવામાં આવે છે, અને 20% પેશન્ટો એવા છે કે જે લોકોને સર્જરીની જરૂર પડે છે. સર્જરીની જરૂર પડે તો સૌથી એડવાન્સ્ડ સર્જરી, જેને મિનિમલ ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી કહેવામાં આવે છે, ખૂબ જ નાના કાપા વડે થતી સર્જરી અને ખૂબ જ સક્સેસફુલ સર્જરી પણ પોસિબલ છે. સો 0-100 સુધીનું બધું જ સ્પેક્ટ્રમ આજે હિન્દુસ્તાનમાં અવેલેબલ છે અને ખૂણે ને ખાંચરે અવેલેબલ છે. એવું નથી કે અમુક જ જગ્યાએ અવેલેબલ છે, દરેક જગ્યાએ અનુભવી નિષ્ણાત ડોક્ટરો ખૂબ જ સારા સેટઅપમાં ખૂબ જ સારી સેવા આપી રહ્યા છે. એઝ અ ફિમેલ હું મારે વાત કરું છું, કારણ કે આપણે ત્યાં એક માન્યતા એવી પણ છે કે કમરનો દુખાવો ફક્ત મહિલાઓમાં સૌથી વધારે જોવા મળે છે. આંકડાઓ જોઈએ તો કદાચ હા વધારે જોવા મળે છે, પરંતુ એવું છે કે ફક્ત મહિલાઓમાં જ કમરના દુખાવાની સમસ્યા આજકાલ વધી રહી છે કે પછી મેલ્સમાં પણ આટલી જ સમસ્યાઓ જોવા મળે છે? આજકાલ તો બંને જ પોપ્યુલેશનમાં સમસ્યા વધારે જોવા મળે છે. ફિમેલમાં જે વધારે જોવા મળે છે એ વાત છે, એ મોટા ભાગે એવું છે કે પહેલા એવું હતું કે ફિમેલ ઘરના બધા જ કામ કરતી હતી, આખો દિવસ એમાં બિઝી રહેતી હતી, પોતાનું ધ્યાન રાખતી નથી, વજન વધતું હતું, એના કારણે એ લોકોને બેકપેનની તકલીફ હતી. અને બીજી એક વસ્તુ છે કે ઘણા પેશન્ટ એવા આવે છે જે લોકોને સિઝરિયન સેક્શન પછી એવી મિસબિલીફ રહી હોય છે કે એ લોકોને સ્પાઇનલ એનેસ્થેશિયાના કારણે જે બેકમાં ઇન્જેક્શન આપ્યું છે એના પછી, એટલે પેશન્ટને ડિલિવરી થઈ હોય 15-20 વર્ષ પહેલા, પણ એ વખતથી એનેસ્થેશિયા આપ્યું ત્યારથી બેકપેન રહ્યું છે. એટલે એવી ઘણી બધી ફિમેલ છે કે એ મિસબિલીફમાં જીવી રહી છે કે સ્પાઇનલ એનેસ્થેશિયાના કારણે એ લોકોને બેકપેન છે. એલ્સ આજના જમાનામાં તો મેલ ફિમેલને અમારી પાસે ઇક્વલ પેશન્ટ આવે છે. મેલને પણ આજકાલ એ લોકોના પ્રોફેશનના કારણે, કેટલાક એક્સરસાઇઝના કારણે એટલી જ સ્પાઇનની પ્રોબ્લેમ થાય છે જેટલી ફિમેલને છે. મોનિકા, ડોક્ટર નીરજ આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આવા જ વિષયો અને મુદ્દાઓ સાથે આપણે મળતા રહીશું. આપ ખુશ રહો, સ્વસ્થ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.